નમસ્કાર, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા વિડીયોની અંદર તમે ખાસ ચક્રવાત ટોર્નેડો વિશેની માહિતી મેળવી. આ વિડીયોની અંદર એના વિડીયો નથી મુકાયા, પણ આ વિડીયોની સાથે જ ભૂકંપના કેટલાક દ્રશ્ય શ્રાવ્ય વિડીયો મૂકવાનો પ્રયત્ન કરીશ. આ કુદરતી આફતની અંદર સૌથી વધારે ઘાતક અને અણધારી અને આકસ્મિક રીતે આવતી કોઈ પણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના જ્યારે આ ધરા ધ્રુજે છે ત્યારે એના કંપનો પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે આંતરિક હિલચાલને કારણે. ત્યારે એ કંપન માણસ નહીં પણ તમામ સજીવને ધ્રુજાવી મૂકે એવી આ આફત છે. ભૂકંપ શબ્દ સાંભળતાની સાથે જ માનવી દોડાપાટો કરે છે, અડિયાપાટે લાગી જાય. આ શબ્દ જ આપણને ડરાવી મૂકે એમ છે, કારણ કે પૃથ્વીની રચના, આંતરિક ગરમી, એની અંદર ઉત્પન્ન થતા કિરણોત્સર્ગી તરંગો અને સપાટીનું સ્થળીકરણ, આ બધી જ બાબતો ભૌગોલિક છે. હજુ ભૂગોળવેતાઓના મત મુજબ પૃથ્વીની સપાટી જે છે એ માત્ર સફરજનની સાલ સાથે સરખાવી શકાય એટલું જ પડ એનું સ્થળીકરણ પામેલું છે. અંદર રહેલો મેગમા એટલે કે લાવારસ હજી એટલો ધગમગે છે. પૃથ્વીના ઢાળ, પૃથ્વીનો ઢોળાવ, ઉપરના પડ જે બંધારણ છે પડનું, એની જે બંધારણની સિસ્ટમ છે એની સાથે જોડાયેલું છે. જ્યાં પાતળું પડ હશે, પોચું હશે, ત્યાં આ સંવાહનિક તરંગો છે વધારે દબાણ આપશે. જ્યારે પૃથ્વીનો ઉપરનો પોપડાનું ઘન ઘનાવરણ છે એ સખત હશે, ત્યાં એ આંચકા સ્વરૂપે હશે. આની આ જ ભૌગોલિક ભાષામાં જ્યારે મેઘમાં પૃથ્વી સપાટી ઉપર બહાર આવે ત્યારે ભૂગોળવેતાઓએ એની લાક્ષણિકતાઓના આધારે જ્વાળામુખી એવું સ્વરૂપ આપી અને ભૂકંપથી અલગ પાડ્યો છે. જ્યારે એ લાવારસ પૃથ્વીના પિતાળની અંદર આંતરિક ભાગમાં હિલચાલ પામે અને એના વેવ્સ તરંગો પૃથ્વીની ઉપરની સપાટી સુધી પહોંચે અને ઉપરની સપાટી ઉપર થયેલા બાંધકામ તેમજ જળરાશિને હલાવી અને પ્રલયકારી બનાવી અને ભૂકંપ કહેવામાં આવે છે. જ્યારે આ જ ભૂકંપ દરિયાના પેટાળની અંદર રોજબરોજ આવતા હોય છે પણ પાણીના પ્રવાહની અંદર સમાપ્ત થઈ જાય છે. જ્યારે એની તીવ્રતા વધી જાય ત્યારે એ સુનામી પેદા કરે છે અને પૃથ્વીના ભૂભાગ ઉપર એ સમુદ્રો અથવા દરિયાના પાણી રેલાઈને આવતા હોય છે. એટલે ભૂકંપ છે એ પૃથ્વી સપાટી ઉપર નિર્માણ પામે છે, સોરી આંતરિક નિર્માણ પામે છે અને સપાટી ઉપર ખાના ખરાબી સર્જે છે. 2001ની અંદર આવેલો કચ્છનો ભૂકંપ બરાબર સવારના 8ના સમયે 6.5 રિક્ટર સ્કેલની આજુબાજુનો આંચકો અનુભવાનો, આ આંચકા તો અમે પણ અનુભવ્યા છે, એના સમયના સાક્ષી છીએ કે મુઠ્ઠી વાળી અને ભાગવા સિવાય કોઈ ઈલાજ આપણી પાસે નહોતો. અને ક્યારેય આ કુદરતી ઘટનાનો અનુભવ ન હોય એટલે માત્ર ધરા ધ્રુજી શું આવ્યું, કેવી રીતે આ ધરા ધ્રુજી અને આનાથી કેમ બચવું, થોડી વાર તો કાંઈ ખબર જ નથી પડી. ત્યાર પછી જે અનુભવી લોકોએ કીધું કે આ તો ભૂકંપનો આંચકો હતો, અને ત્યારે એ આંચકાની સાથે કચ્છની અંદર કેટલીક માનવ ક્ષતિ સાથે મકાન જાનમાલનું કેટલુંક નુકસાન થયેલું જેની કળ આજ સુધી નથી વળી. કેટલાય ગામોના ગામો શહેરો નેસ્તનાબૂદ થઈ ચૂક્યા હતા.
અને એવી ભયાનકતા વાળા ભૂકંપે જે વિનાશ વેર્યો હતો એની કલ્પના કરતાં આજે આપણે શરીરની ઇન્દ્રિયો છે એ ધ્રુજવા લાગે એમ છે. કારણ કે 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક પર્વ નો દિવસ હતો. સવારની અંદર ધ્વજવંદન કરવા ભૂલકાઓ તમારી જેવી બાળાઓ છોકરાઓ શાળાએ ગયા હતા રાષ્ટ્ર તહેવારની ઉજવણી નિમિત્તે. અને ગુજારો અકસ્માત, ગુજારો ભૂકંપ, બરાબર આ જ સમયે બાળકો છે એ પ્રભાત ફેરી કરી રહ્યા હતા. કચ્છના જુદા જુદા વિસ્તારોની અંદર આ વધારે આંચકાની તીવ્રતા હતી. બાળકો નાની નાની ગલીઓ અને શેરીઓમાં હિન્દુસ્તાનના નારા સાથે નીકળેલા, તિરંગાને માનસન્માન આપતા આ શાળાના બાળકો છે એ કંઈ દિવાલોની અંદર ગરકાવ થઈ ચૂક્યા હતા. મા બાપ ઘરે રાહ જોતા રહ્યા. એ પણ કેટલાક બાળકો બચ્યા, એના મા બાપ જતા રહ્યા. વર્લ્ડના જુદા જુદા સેવા સંસ્થાઓના માધ્યમો થકી કચ્છને બેઠું કરવાના પ્રયત્નો થયા. સેવા સંસ્થાનો હું પ્રત્યક્ષ દર્શી સાક્ષી છું. મેં પણ એમાં 3-1 મહિનાથી 6 મહિના સુધીની સેવા કરેલી છે. મને યાદ છે કે આંચકા કેવા ભયંકર અને ખાના ખરાબી સર્જી શકે એવા છે. કારણ કે એની પૂર્વ ચેતવણી કોઈ નથી. એવા કોઈ યંત્રનો વિકાસ આજે આપણે કરી શક્યા નથી કે દુનિયાના કોઈ રાષ્ટ્રો પણ નથી કરી શક્યા કે આવનારા દિવસોની અંદર આવા ગોઝારો અકસ્માત કે કુદરતી આફત આપણા સુધી પહોંચી શકે એમ છે. અચાનક આકસ્મિક રીતે ત્રાટકી થોડી જ ક્ષણોની અંદર, થોડી જ મિનિટોની અંદર ચારેય બાજુ વિનાશ નોતરી અને જતો રહે છે. હજારો લોકોના જીવ જોખમમાં મૂકી અને ભરખી જાય છે. એવા સમય દરમિયાન કે તમે શાળાએ છો, ઘરે છો, તો શું કરવું? માની લો કે ધરાધ્રુજી ભૂકંપ આવ્યો. એવા સમયે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં શું કરવું? તો કે ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું, જેથી ઉપરનો કાટમાળ કે મલબા તમારી ઉપર પડે તો માથું સુરક્ષિત રહે. જો શાળાઓમાં હોય તો પાટલી નીચે બેસી જાઓ. જો બહાર ખુલ્લી જગ્યામાં હોય તો મકાનો, વરંડા, વીજળી લાઈનો, વીજળીના થાંભલાથી દૂર રહેવું, કારણ કે એ પડવાની સૌથી મોટી ભીતિ રહે છે. જો વાહન હંકારતા હોય, ચાલુ ડ્રાઈવ કરતા હોય તો પોલ ઉપર ક્યારેય ન રહેવું. નીચે લાઇટના થાંભલા કે વીજળીની લાઈન કે ટ્રાફિક સિગ્નલથી આપનું વાહન દૂર રાખી અને થોભાવી દો, જેથી તમે સુરક્ષિત રહી જાઓ. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનમાં જ રહો, બહાર ન નીકળો. ભૂકંપના આંચકા પૂરા થયા બાદ ઘરની કેટલીક વસ્તુઓ જેવી કે ફ્રીજ, દિવાલ પર લાગેલા ફોટા, છત પરના પંખા પાછળથી પણ પડી શકે છે, તેનાથી દૂર રહેવું. ઘટનાની માર્ગદર્શન માટે રેડિયો સાંભળો. નવા બનતા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરા એટલે કે ભૂકંપ પ્રૂફ બનાવવા જોઈએ. આજે મોટાભાગના બાંધકામો છે એ આ મેથડથી થઈ રહ્યા છે. આવા સમયે શું ન કરવું? તો કે ગભરાઈને બૂમા બૂમ કે નાશ ભાગ ન કરવી, કારણ કે જવા આવવાના રસ્તાઓ ઓછા હોય છે. ચોગાન કે વ્યવસ્થિત જગ્યા, ખુલ્લી જગ્યામાં આશ્રય લેવો એ જરૂરી છે, પણ એકસાથે બહાર નીકળશો તો ઈજા થવાની સૌથી મોટી ભીતિ રહે છે. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાનો પ્રયત્ન આપણાથી નથી કરવાનો, એનાથી દૂર રહેવું છે. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો, કારણ કે આંચકા દરમિયાન ડેમેજ થયું હોય, તાર તૂટ્યા હોય અથવા વીજળી શોક અથવા આગ જેવી ઘટના ઘટે છે. જો તમે ઘરમાં હો તો લાકડાના કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમર નીચે ઊભા રહેવું નહીં, એનાથી દૂર જતા રહ્યો. રસોઈ ગેસ લીકેજ નથી ખાતરી કર્યા
વિના ઘરમાં દીવાસળી લાઇટર કે વીજળીના સાધનો ચાલુ કરવાના નથી, કારણ કે ગેસ ગળતરને હિસાબે બ્લાસ્ટ થવાની કે વિસ્ફોટ થવાની સંભાવના વધી જાય છે. ત્યારબાદ તબીબી સારવારની મદદ માટે આગની કટોકટી સિવાય ફોન ન કરવા, એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત અને બચાવ કામગીરીમાં ટેલિફોન નેટવર્ક હેંગ થઈ જવું, ઠપ થઈ જવું અથવા તો સર્વર ડાઉન થઈ જવું એવા કારણો ઊભા થાય છે. વિના કારણે સેવા સંસ્થાઓ સેવાકીય ફરજ બજાવતા માધ્યમોને અફડાતફડીનો માહોલ ન સર્જાય એના કારણે શાંતિથી વાત કરવી અને ત્યાર પછી આપણે આપણી કામગીરીમાં બને ત્યાં સુધી બચાવ કામગીરીમાં તમે સ્વસ્થ હોવ તો માનસિક રીતે પહેલાં સ્વસ્થતા પ્રાપ્ત કરો, પછી બીજાને સહાય કરો. ખોટી અફવાઓથી દૂર રહો. એકવાર ભૂકંપ આવ્યા પછી ફરી પાછો આવશે જ એવી અફવાઓ ઘણીવાર ફેલાતી હોય છે. લોકો ઘરમાં જતા ડરતા હોય છે. બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન આપો. માનસિક સ્થિતિ ઉપર કંટ્રોલ જેટલો થાય એટલો કરો. ખોટા ભય અફવાઓથી દૂર રહો એ ઘણું જરૂરી છે. ત્યાર પછી ભૂકંપથી જ પેદા થતી સમુદ્રની અંદર આવતા વિનાશક મોજાઓથી સર્જાતી સુનામીની પ્રક્રિયાઓ વિશે આવતા વિડીયોની અંદર જોઈશું. અત્યારે માત્ર ભૂકંપ વિશેની જાણકારી મેળવી લો. અસ્તુ. જય હિન્દ. જય ભારત.